ગીર સોમનાથના સમુદ્રમાં ભારત સરકારના સહયોગથી વિવિધ ત્રણ સંસ્થાઓ દ્વારા અરબી સમુદ્રમાં વેવ રાઇડર બોય લગાવવામાં આવ્યું છે, જે સમગ્ર ગુજરાતનું પ્રથમ બોય છે. આ બોયા વડે સમુદ્રમાં ઉદ્ભવતા મોજાની સ્થિતિથી અવગત રહી શકાશે. ગીર સોમનાથના અરબ સાગરમાં ઉછળતા દરિયાઈ મોજાઓની દેખરેખ માટે સોમનાથ મંદિર સમિતના દરિયામાં વેવ રાઇડર બોય નામનું સાધન તરતું મૂકવામાં આવ્યું છે. સોમનાથ મંદિરથી 15 મીટર સુધી દરિયા વિસ્તારમાં તટરક્ષક દળને મદદ મળે તેમજ સમુદ્રની સ્થિતિથી માછીમારો વાકેફ રહે તેવા શુભાશયથી ભારત સરકારના સહયોગથી આ સાધન વિવિધ ત્રણ સંસ્થાઓએ મળી તરતું મૂક્યું છે. આ વેવ રાઇડર બોય નામનું વિશાળ બોયુ ગુજરાતમાં પ્રથમ સોમનાથના સમુદ્રમાં ગોઠવવામાં આવ્યું છે, ત્યારબાદ પોરબંદરના સમુદ્રમાં પણ મૂકવામાં આવશે. આ સાધનથી દરિયાઈ મોજા કેટલા ઉછળે છે, કયા પ્રકારના મોજા ઉછળે છે, મોજા ઉછળે છે કે નહીં તેની સંપૂર્ણ વિગતો મળી રહેશે. પાકરું અનુપ કેન્દ્રીય મત્સ્યકીય પ્રૌદ્યોગિકી સંસ્થા, ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્ર અને રાષ્ટ્રીય મહાસાગર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વેરાવળના દરિયાઈ વિસ્તારમાં સમુદ્રી મોજાઓના નિરીક્ષણ માટે બોયાને તરતું મૂકવામાં આવ્યું છે, જેને વેવ રાઇડર બોય કહેવામાં આવે છે. એ તો હમ પહેલી બાર હમ લગાયા હોય, એ ગુજરાત સ્ટેટમાં પહેલી બાર લગાયા હોય હૈ ઓર પોરબંદરમાં ભી લગાયા હું, લેકિન એ તો પહેલી બાર હૈ ગુજરાતમાં લગાયા હું ઓર ઇસમે વેધર કા જો ભી ફોકાસિંગ હૈ ઇસસે મિલેગા. હમ ડેટા જો ભી મિલેગા વો અપલોડ કરેગા, વો ઇન્કોઇસ નામ કા એક સંસ્થાન હૈ ઉધર અપલોડ કરેગા ઓર વો એ સબ જો ભી ડેટા હૈ વો ઇનકા એનાલિસિસ કરેગા ઓર ઇસકે બાદ હમકો વેવ કા જો ભી વેવ કા જો ભી ફોકસિંગ હૈ વો મિલેગા ઇસકે. સમગ્ર ગુજરાત ખાતે સોમનાથના સમુદ્રમાં બોયુ સૌ પ્રથમ મૂકવામાં આવ્યું છે. દરિયાઈ સપાટી ઉપર સ્થિર તરતી સ્થિતિમાં 1 મીટરના વ્યાસનું તેમજ 200 કિલો વજનનું છે, જે સીબર્ડ અર્થાત ઇલાસ્ટિક વાયરો સાથે જોડાયેલ તેમજ સિમેન્ટ બ્લોક સાથે બાંધવામાં આવ્યું છે. આ બોયો ઉપકરણ દરિયામાં ક્યારે ઉપર તેમજ નીચે રહે છે તેની અવિરત માત્રામાં નોંધ રાખે છે, કારણ કે આ બોયો દરિયાઈ મોજાની હલચલ માત્રની નોંધ રાખે છે, જેથી માછીમાર ભાઈઓને તેમના જાનમાલની રક્ષા માટે મદદરૂપ થઈ શકે છે. INCO IES કે જે સંસ્થા દ્વારા ખાસ કાર્ય માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, તેમણે ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયાઈ કિનારાઓ નજીક આવા 16 વેવ રાઇડ બોયા લગાવ્યા છે અને આ કાર્યક્રમ દ્વારા દેશના દરેક દરિયાઈ સીમાવાળા રાજ્યોને આવરી લેવાયા છે. આ અંગેની રિયલ ટાઈમ નોંધાયેલ હવામાનની માહિતી સંસ્થાની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. આ એક પ્રકારનો રિસર્ચ પ્રોજેક્ટ છે. અમારા સંસ્થાનમાં અભી એક રિસર્ચ પ્રોજેક્ટ ચાલ રહા હૈ. ये 3 इंस्टीट्यूट का प्रोजेक्ट है. एक हमारा CIFT और सेकंड वाला इनकोइस करके एक इंस्टीट्यूट है. वो हैदराबाद वाला इंस्टीट्यूट है, हैदराबाद बेस्ड इंस्टीट्यूट है. और तीसरा है NIO, नेशनल इंस्टीट्यूट ऑफ ओशनोग्राफी. ये 3 इंस्टीट्यूट मिला के एक प्रोजेक्ट अभी चल रहा है. इसमें वेव राइडर बॉय करके एक इंस्ट्रूमेंट लगा दिया है. ये इंस्ट्रूमेंट इसके पहले पोरबंदर में था और जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी और इनकोइस और इंडियन कोस्ट गार्ड तीनों मिला के इसका मेंटेनेंस किया है. अभी उधर से हमारा ये बॉय लेके वेरावल में, ये पहला टाइम वेरावल में हम लगा दिया है. ये 15 मीटर ऊंडाई में डेप्थ में हम इंस्टॉल किया है. इसका फायदा यही कि हमको डायरेक्ट वेव का पैटर्न मिलेगा और ये फिशरमैन को बहुत फायदा वाला है. मतलब वेव का कितने इंटेंसिटी में आएगा, इसका ऊंचाई और पौड़ाई, मतलब इसका अप एंड राइस मूवमेंट हमको जल्दी मिलेगा. ये फिशरीज के अलावा इंजीनियरिंग कॉस्टल इंजीनियरिंग और बहुत एप्लीकेशन है. और इसका क्लाइमेटिक चेंज के बारे में भी इसका इंफॉर्मेशन हमको मिलेगा. और ये इंस्ट्रूमेंट अभी दरिया में सोमनाथ मंदिर के पास हम डाल दिया है. उधर से इसका कम्युनिकेशन डायरेक्टली सैटेलाइट जाएगा. सैटेलाइट से हमारा एक ऑफिस में एक इंस्ट्रूमेंट रखा है और ये इंस्ट्रूमेंट को ये रिसीव करेगा. ये डाटा इधर से इनकोइस और NIO तीनों इंस्टीट्यूट को, इनकोइस, NIO और CIFT तीनों इंस्टीट्यूट को ये डाटा मिलेगा और उधर से इनकोइस ये प्रोसेस करके फिशरमैन और अदर एजेंसी को दे रहा है. ये इसको वेव राइडर बॉय बोलता है, WRB बोलता है शॉर्ट फॉर्म में. सर एक्चुअली इसमें क्या है, ये वेव के ऊपर ज्यादा डाटा मिलेगा हमको.
वेव का मतलब मून के ऊपर भी हम आपको सबको पता है वेव का पैटर्न कैसा होता है, मतलब टाइड का पैटर्न कैसा होता है, ये मून का इफेक्ट में होता है, वो भी हमको डाटा मिलेगा। वो फिशरमैन के बोट कब कितना वाटर लेवल कितना होता है और कब उसको फिशिंग को जा सकते हैं, इसका भी डाटा मिलेगा। बरेसी जादव साथी लाइव गुजरात न्यूज गिर सोमनाथ।